બાળકો હોય જેની પરિસ્થિતિ નબળી હોય આવા બાળકોને પતાશાનું દાન કરજો તમને સારો લાભ મળી શકશે વાત વૃષભ રાશિ ની કરીએ વૃષભ રાશિ કે જેના અક્ષર જવાબ આવું જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ વૃષભ રાશિ વાળા જાતકો માટે સરકારી કામકાજની અંદર તમને આજે સારી સફળતા મળતી જણાય કરેલા કામ તમારા માટે ફળદાયી રહેતા જણાશે આજના દિવસની અંદર ખાસ નોકરીયાત વર્ગને શુભ સમાચારની પ્રાપ્તિ થવાના પણ સુંદર મજાના યોગો બની રહ્યા છે વ્યવસાયની અંદર ધનલાભ સારો એવો પ્રાપ્ત થશે કયો ઉપાય કરવો જોઈએ વૃષભ રાશિવાળા જાતકોએ પોતાના મનના સંકલ્પોને પરિપૂર્ણ કરવા માટે કાર્યની સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે ભગવાન ગણેશની આરાધના અવશ્ય કરવી જોઈએ ભગવાન ગણપતિ ના મંત્ર નો જપ કાર્યોને સિદ્ધ કરશે તમને સુંદર મજાનો લાભ અપાવડાવશે દર્શક મિત્રો હોલિકા દહનની જે રાત્રિ હોય છે આ રાત્રિની અંદર જયારે હોલિકાનું દહન થતું હોય એ હોલિકાનો અગ્નિ હોય એ અગ્નિનો જો તાપ લેવામાં આવે અગ્નિની પ્રદક્ષિણા કરવામાં આવે તો દરેક પ્રકારના રોગો દરેક પ્રકારની નકારાત્મક દૂર થતી હોય શરૂઆત મિથુન રાશિ થી કરીએ મિથુન રાશિ કે અક્ષર છે તો આ ચિંતાને અવશ્ય દૂર કરવા માટે તમે પ્રયત્ન કરશો તો પ્રયત્નો તમારા ફલીભૂત થતા જણાશે ઈષ્ટ નો તમને સુંદર મજાનો સહયોગ મળી શકે એમ છે ને એટલા માટે જ આજના દિવસની અંદર સાંજના સમયે પરિવાર સાથે સમય ને વ્યતીત કરજો વિષ્ણુ ભગવાનના મંત્ર નો જપ કરજો અવશ્ય સારો લાભ રહેશે વાત કર્ક રાશિ ની કરીએ કર્ક ના અક્ષર છે હજ એનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ આવા કર્ક રાશિ વાળા જાતકો માટે આજે ધન અને માનનો વ્યય થતો જણાશે આજના દિવસની અંદર કર્ક રાશિ વાળા જાતકોને મેન્ટલી ડિસ્ટર્બન્સ થોડું ઘણું રહેશે નોકરીયાત વર્ગને થોડી ઘણી પરેશાની થોડી ઘણી તકલીફ રહેતી જણાશે આ તકલીફને દૂર કરવા માટે માનસિક તનાવને દૂર કરવા માટે કયો ઉપાય કરવો જોઈએ આજના દિવસની અંદર ગાયત્રી મંત્રનો તમે જપ કરી તમારા દિવસની શરૂઆત કરો પક્ષીઓને સાત પ્રકારનું અનાજ અર્પણ કરો અવશ્ય જીવનની અંદર સફળતાનું વરદાન તમને સુંદર મજાનો લાભ મળી શકશે દર્શક મિત્રો વાત સિંહ રાશિ ની કરીએ સિંહ રાશિ કે અક્ષર જે મને ટા જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ સિંહ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર સફળતા પ્રાપ્ત થતી જણાશે આજના દિવસની અંદર વ્યવસાયની અંદર નવી નવી તકો તમને મળી શકે અને આ તકોને જો તમે ઝડપી લેશો તો સુંદર મજાનો તમે લાભ મેળવી શકશો આજના દિવસની અંદર સારો લાભ મેળવવા માટે તમારે નોકરીયાત વર્ગને બઢતીની તકો પણ મળી શકે ભગવાન સૂર્ય નારાયણને જલ અર્પણ કરી આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરી નાનો વ્યક્તિ હોય ગરીબ વ્યક્તિ હોય વૃદ્ધ વ્યક્તિ હોય આવા વ્યક્તિને વસ્ત્રનું દાન કરજો અવશ્ય લાભ રહેશે વાત કન્યા કન્યા રાશિની કરીએ કન્યાના અક્ષર છે છે હણા સ્વામી બુધ મહારાજ આવા જાતકો માટે વ્યવસાયની અંદર અંદર કામકાજની તમને આજે સુંદર મજાની સફળતા પ્રાપ્ત થતી જણાશે આજના દિવસની અંદર કન્યા રાશિ વાળા જાતકો માટે પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી તમે વિજયને પ્રાપ્ત કરી શકશો અને ઉત્તમ પ્રકારનો લાભ પણ તમે મેળવી શકશો કન્યા રાશિ વાળા જાતકો બુદ્ધિમાન હોય છે ને એટલા માટે તમારા વધારો થશે ભગવાન ગણપતિની આરાધના ગણપતિ જપ ગમ સ્વાહા મંત્રનો જપ તમને સારી સફળતા આપી દર્શક મિત્રો તહેવાર ચૈતન્ય મહા ખાસ કરીને ચૈતન્ય મહાપ્રભુજી નો જન્મ આ દિવસે થયો હોય એટલા માટે ચૈતન્ય મહાપ્રભુજીની પૂજાનો પણ વિશેષ પ્રકારનો મહિમા રહેલો છે અને એના દ્વારા પણ આપણે આપણા ને સિદ્ધ કરી શકીએ છીએ નાના નાના ઉપાયો હોલિકા કાર્ય ને સિદ્ધ કરી શકીએ કેવી રીતે જોઈએ કોલર મિત્ર સાથે વાત કરીએ હાલો થતો વાત તુલા રાશિની કરીએ અક્ષર છે રનેતા સ્વામી બને છે શુક્ર મહારાજ આવા જાતકો માટે આજના દિવસની અંદર ભાગીદારી વર્ગ સાથે થોડા ઘણા વૈચારિક મતભેદો રહેતા તુલા જાતકોને નવા સંબંધો નિરાશા આપી શકે છે જૂના સંબંધોને સાચવીને રાખવા બહુ જ જરૂરી છે આજે સંતાન પક્ષ તરફથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ મળી શકે એમ છે ભગવાન વિષ્ણુની આરાધના ઓમ વાસુદેવા જ આ મંત્રનો જપ તમારા કાર્યોને સિદ્ધ કરશે વાત વૃશ્ચિક રાશિની કરીએ વૃશ્ચિકના અક્ષરજન અને યનો સ્વામી બને છે મંગળ મહારાજ આવા વૃશ્ચિક રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર તમારા પરિશ્રમ કરતા પણ તમારું કામ તમને અધૂરું લાગતું જણાશે આજે સ્વજનોના હસ્તક્ષેપથી તમારું મન ચંચલિત રહી શકે છે મનની અંદર બેચેની ઉત્પન્ન થઈ શકે છે અને નોકરીયાત વર્ગને સહયોગીઓનો સહકાર મળવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે વ્યવસાયમાં ધનલાભના ઉત્તમ યોગો છે કયો ઉપાય કરવો જોઈએ વૃશ્ચિક રાશિવાળા વાળા જાતકોએ આજના દિવસની અંદર કોઈ ગરીબ વ્યક્તિને ભોજન કરાવી અને દવાખાનામાં દવાનું દાન અવશ્ય આપવું જોઈએ સારો લાભ મળશે ઘરની અંદર મહારાજ આવા ધન જાતકો માટે ભાગ્યમ ફલ અતિ સાર તમને અનુકૂળ છે ને એટલા માટે ભાગ્યની અંદર આવેલી તકોને ઝડપી લેશો તો સારો લાભ મળી શકે ને એટલા માટે જ જે લોકો રાજકારણ સાથે જોડાયેલા છે આવા લોકોને પણ સારો લાભ મળી શકે વિકાસના કાર્યની અંદર સારી એવી ગતિ પ્રાપ્ત થવાના સુંદર મજાના યોગો બની રહ્યા છે આજનો દિવસ તમે કરી શકો ભગવાન સ્વામી બને જાય શનિ મહારાજ મકર રાશિ વાળા જાતકો માટે વાદ વિવાદ ને કામકાજ થી તમારે બચવું બહુ જ જરૂરી છે આજના દિવસની અંદર વ્યવસાય ની અંદર પ્રગતિ મળી શકે ધનલાભ મળી શકે આર્થિક સ્થિતિની અંદર પણ પણ તમને મધ્યમ માત્રામાં સુધારો જોવા મળી શકે પરિવારની અંદર સામાન્ય અશાંતિનું વાતાવરણ રહેશે આ અશાંતિના દૂર કરવા માટે ઘરના કરજો અવશ્ય સારો લાભ મળતો જણાશે વાત કુંભ રાશિની કરીએ કુંભના અક્ષર છે દશ અને સ જેનો સ્વામી બને છે શનિ મહારાજ કુંભ રાશિ વાળા જાતકો માટે કામકાજની અંદર સફળતા અને ખુશી આનંદનો અનુભવ તમને થતો જણાશે આજના દિવસની અંદર કુંભ રાશિ વાળા જે જાતકો છે આ જાતકોને નોકરીની અંદર પ્રમોશન મળી શકે છે કરવાથી તમને સારો લાભ મળતો જણાય વાત મીન રાશિ ની કરીએ મીન ના અક્ષર છે જેનો સ્વામી છે ગુરુ મહારાજ આવા મીન રાશિ વાળા જાતકો માટે આજે મેન્ટલી ડિસ્ટર્બન્સ રહેતું જણાશે આજના દિવસની અંદર કામકાજની અંદર તમને મધ્યમ માત્રામાં સફળતા મળી શકે એમ છે અને વિરોધીઓથી તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે આજે ખર્ચ સંભાળીને કરજો નહીતર થોડીક સમસ્યા સર્જાઈ શકે એમ છે ગરીબ વ્યક્તિની સેવા કરજો ગરીબ વ્યક્તિને વસ્ત્રનું દાન આપજો અવશ્ય તમારા કાર્ય સિદ્ધ થશે ને તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે દર્શક મિત્રો